નમસ્કાર, 10 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને વાત કરી મહત્વના સમાચારોને લઈને. તો જે વિગતો આવી રહી છે, વડોદરાથી ધોબીઘાટની દિવાલ તૂટી હોવાની માહિતી છે અને જેમાં 6 જેટલી મહિલાઓ દબાઈ હોવાની વિગતો છે. પાદરાના મુજપુર ગામમાં વહેલી સવારનો આ બનાવ છે. મહિલાઓ દિવાલ નીચે દબાતા સ્થાનિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. મહિલાઓને બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી. 6 ઘાયલ મહિલા પૈકી એકની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. મહિલાઓ કપડાં ધોઈ રહી હતી અને તે સમયે જ ધોબીઘાટની દિવાલ તૂટી પડી હતી. પાણીનો ફ્લો વધતા દિવાલ તૂટી હોવાનું હાલ દાવો કરવામાં આવી રહ્યો છે. વડોદરાથી ઘટનાના આ દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટના સવારે 9 વાગે બની હતી અને પાણીનો ફ્લો વધવાથી જે દિવાલ હતી એ ધરાશયી થઈ હતી અને દિવાલ ધરાશયી થવાથી જે ત્યાં ધોબીઘાટ ઉપર જે મહિલાઓ લુગડા કપડાં ધોતા હતા તેમને દિવાલના જે પડી જવાથી એમને વાગ્યું હતું. એમને વધુ માહિતી મેળવીશું. ફોન લાઈન ઉપર સંવાદદાતા હાર્દિક અહીંયા જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, જે રીતની આ દિવાલ તૂટી હતી, હાલ પાણીનો ફ્લો વધુ હોવાના કારણે આ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. ઇજાગ્રસ્તોની હાલત કેવી છે? બિલકુલથી, જો ઇજાગ્રસ્તોની વાત કરવામાં આવે તો તમામ જે ઇજાગ્રસ્તો છે તેમને તાત્કાલિક ધોરણે 108 મારફતે જે સાંજુ હોસ્પિટલ હોય છે ત્યાં ખસેડવામાં આવે છે. શરૂઆતમાં તમામ લોકોને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને બાદમાં ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે અને ઇજાગ્રસ્તો પૈકી એક જે મહિલા છે તેની હાલત જે છે અત્યારે ખૂબ જ ગંભીર હોવાનું જે છે સામે આવ્યું છે. આપણે જાણીએ છીએ પ્રમાણે કે ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં જે ધોબીઘાટ હોય છે અને ત્યાં ધોબીઘાટ પર મોટી સંખ્યામાં જે મહિલાઓ છે તેઓ સવારમાં કપડાં ધોવા માટે જતી હોય છે, ત્યારે પાદરા તાલુકાના જે મુજપુર ગામ છે ત્યાં પણ નિયમક્રમ મુજબ જે મહિલાઓ છે તે ધોબીઘાટ પર જે છે તે કપડાં ધોવા માટે ગઈ હતી, પરંતુ અચાનક જ પાણીનો ફ્લો જે છે તે વધી ગયો હતો, જેના કારણે આ જે ધોબીઘાટની દિવાલ છે તે ધરાશયી થઈ હતી અને દિવાલ અચાનક ધરાશયી થતા લગભગ 6 જેટલી મહિલા કે જે ત્યાં કપડાં ધોઈ રહી હતી 6 મહિના જે છે તે દટાઈ ગઈ હતી. બુમરાણ મસ્તા જે સ્થાનિક લોકો છે તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ગ્રામજનો દ્વારા તાત્કાલિક ધોરણે તમામ જે મહિલાઓ છે એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને રેસ્ક્યુ કર્યા બાદ આ તમામ જે ઇજાગ્રસ્ત મહિલાઓ છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આભાર હાર્દિક, માહિતી બદલ. સુરતથી વધુ સમાચાર આવી રહ્યા છે. મનપાના કર્મીઓની દારૂ મહેફિલ પકડાઈ છે. એસએમસીના કર્મીઓ દારૂ પાર્ટી કરતા રંગે હાથે ઝડપાયા છે. સિંગણપુર કતાર ગામ તરણકુંડમાં તેઓ પાર્ટી કરી રહ્યા હોવાની માહિતી છે. સ્થાનિકોએ કર્મચારીઓની દારૂ પાર્ટીમાં રેડ કરી તમામની પોલીસ અટકાયત કરી છે. પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા. અચાનક જ જનતા રેડ કરતા દારૂ પાર્ટી કરતા તમામ લોકોએ તરણકુંડના બિલ્ડિંગમાં દોડ લગાવી હતી. ઘટનાના દ્રશ્યો, જનતા રેડના આ દ્રશ્યો, મનપાના કર્મીઓની દારૂ મહેફિલ પકડાઈ છે. એક સાથે અંદર ઘૂસ્યા અને ત્યાંના જે દારૂ જે પીતા હતા ત્યાંના જે અધિકારીઓ જે આશરે 5-6 જણા હતા. વિડીયો ચાલુ હતો પરંતુ વોચમેને બૂમ પાડતા એ લોકો ભાગવાની કોશિશ કરી અને ભાગી ગયા, પરંતુ વિડીયોમાં સ્પષ્ટપણે આવી ગયું છે કે એ લોકો દારૂની પાર્ટી કરતા હતા. દારૂની બોટલ દેખાઈ રહી છે, તમામે તમામ ફૂટેજ છે. પરંતુ અમે બધાને પકડવામાં અમે જે અમે ત્યાંથી જે પાર્ટીની રૂમ હતી ત્યાંથી અમે નીકળી ગયા હતા અને ત્યાંથી ફક્ત ને ફક્ત અમે એક બીજા વ્યક્તિને પકડવા ગયા ને ત્યાં કોક એ ઓફિસરોમાંથી કોક અંદર આવી દરવાજાનો લોક તોડી દારૂની બોટલ અને ગ્લાસ ગાયબ કરી દીધા અને ઘટના સ્થળે પોલીસ આવી. ત્યારબાદ અમે પોલીસની સાથે અમે એ રૂમ બતાવી ત્યારે દારૂની બોટલ કે ગ્લાસ હતા નહીં અને એમાં બે જણા ગેટ ઉપર કૂદી અને ડાયરેક્ટ રેડ પાડી, એમાં વિડીયોમાં બધા આવી ગયેલા છે. મને જાણ થતાં મેં 100 નંબરમાં ફોન કર્યો પોલીસને. પોલીસને ફોન પોલીસ કરીને પોલીસ રૂબરૂ સ્થળ ઉપર આવી છે. જે સોસાયટીના રહીશોને જે વારંવાર રજૂઆત કરતા હતા એમને એમ લાગ્યું કે ભાઈ નરેન્દ્રભાઈ પાંડવને હું રિંગ કરું એટલે મને જાણ કરી, જેથી હું સ્થળ ઉપર પહોંચી અને પોલીસને બોલાવી અને મારે ગામ જવાના કારણે હું ત્યાંથી 9:30 નીકળી ગયો હતો. બાકી આગળ જે કંઈ કાર્યવાહી કરે છે પોલીસ કરે છે. હજુ સુધી મારી પાસે આ વાત આવી નથી, જેવું તમે મને કહો છો હું આ બાબતે તપાસ કરાવીશ. વધુ માહિતી મેળવીશું. ફોન લાઈન ઉપર સંવાદદાતા કેતન અહીંયા જોડાઈ ચૂક્યા છે. કેતન, આ જે ઘટના સામે આવી છે, જનતા રેડ કરવામાં આવી અને આ મહેફિલ દારૂની અહીંયા ઝડપાઈ છે, વધુ માહિતી શું? ચોક્કસ વાત કરું તો સિંગલપુર સ્વિમિંગ પુલ કતારગામ વિસ્તારની અંદર આવ્યું છે.
ઘણા સમયથી આ પ્રમાણે એક સરકારી અધિકારીઓ અને એસએમસીઓની આજે દારૂની મહેફિલો ચાલશે. સ્થાનિક લોકો ત્યાં માન પોકારી ઉઠ્યા હતા, ત્યારબાદ જનતા રેડ કરતા આજે ઘટનાબરમાં પામી છે. અને દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જેવી જનતાએ રેડ કરી છે, તેવી દારૂની બોટલો અને ગ્લાસો મૂકીને 3-4 જેટલા જે સરકારી કર્મચારીઓ હતા, સાથે વર્કમેન હતો, કોન્ટ્રાક્ટર હતો, બધા નાશભાગ કરતા આ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને આ જયારે દારૂની આ જે જનતા રેડ કર્યા બાદ સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને દાવી દેતા, નરેન્દ્ર પાંડવ ભાજપમાં જ કોર્પોરેટર હોય અને સ્થાનિક કોર્પોરેટર ત્યાં સ્પોટ ઉપર પહોંચી 100 નંબર પર પોલીસને ફોન કરી અને આ 100 નંબર પર ફોન કરી પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસમાં ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરતા આમાં પકડાયેલા પંકજ ભાંજી સિનિયર ઇન્સ્પેક્ટર, તેજસ ખલાસી સિનિંગ ઇન્સ્પેક્ટર અને પિનેશ સારંગ ઇન્સ્પેક્ટર અને અજય શેલર અને સંજય રેતીવાલા કોન્ટ્રાક્ટર અને સાથે એક વોચમેન, આમ 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અને સિંગલબોર પોલીસે રાત્રિનો સમય દરમિયાન બેનેબલ ગુનો હોય જે અંતર્ગત આ પાર્ટીએ જે દારૂને બેભીલ માનતા ઇસમોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. અને ખાસ કરીને આજે જનતા રેડ પછી એક મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તેમાં પણ એક વફરાત કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જયારે આજે નોટિસ તમારે પૂછશે એવો પણ જણાવી રહ્યા છે, તમારા માધ્યમથી અમને ખબર પડે છે કે આ ઘટના બનવા માની છે, જે કંઈ પણ હશે એ ચોક્કસપણે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ એક માહિતી પણ આપવામાં આવી છે. પોલીસે હાલ તો આ પાર્ટી વિરુદ્ધ ગુનો દાખલ કરી અત્યારે જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. બિલકુલ કેતન, આપ જોડાયેલા રહેજો. આ ઘટના જે સામે આવે છે હાલ તમામ લોકોની પૂછપરછ કરાઈ રહી છે. વધુ એક ઘટના પણ સુરતથી આવી રહી છે, જ્યાં ઈ બાઇકમાં બ્લાસ્ટ બાદ આગના કારણે નજીકના સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હોવાની માહિતી છે. આગ લાગતા 3 લોકો મકાનમાં ફસાયા હતા. આગની ઘટનામાં એક વૃદ્ધ દાજ્યા છે. ફસાયેલા લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ પણ કર્યું છે. કેતન અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂકેલા છે. કેતન, આ જે ઘટના સામે આવી છે, જે રીતે ખાસ કરીને ઈ બાઇકમાં બ્લાસ્ટ થયો અને તે બાદ જે સિલિન્ડર હતું તે પણ સળગી ઉઠ્યું, કઈ કયા પ્રકારની આ ઘટના બની હતી આપને જણાવી દઈએ. જે રીતે કેતન અમારી સાથે જોડાશે વધુ માહિતી માટે, પરંતુ આ જે ઘટના બની છે ઘણી ચોંકાવનારી છે. હાલ એક વૃદ્ધ દાજા હોવાની માહિતી છે. ઈ બાઇકમાં પહેલા બ્લાસ્ટ થયો અને તે બાદ આગ લાગી અને આગ પ્રસરતા બાજુમાં જ જે નજીકમાં સિલિન્ડર હતું તેમાં પણ બ્લાસ્ટ થયું. કેતન અમારી સાથે અહીંયા જોડા ચૂકેલા છે. કેતન, આજે આગની આખી ઘટના બની અને તે બાદ સિલિન્ડરમાં પણ આગ લાગી, વધુ માહિતી શું છે કે કયા પ્રકારે આગ લાગી હતી? જે ચોક્કસી વાત તો સુરત શહેરના લીંબાદ વિસ્તારમાં વહેલી સ્થળે આગની ઘટના બનવા પામી હતી. ચાર્જિંગમાં મુકાયેલી ઈ બાઇકમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી અને ત્યાં બાજુમાં મૂકેલા એલપીજી ગેસ સિલિન્ડરમાં ગેસના સિલિન્ડરમાં આગ લાગતા સિલિન્ડરના બ્લાસ્ટ થવા પામ્યો હતો. જો કે આ ઘટનામાં આ 3 વ્યક્તિઓને સામાન્ય ઈજા પણ થઈ હતી, ત્રીજા માળે પણ ફસાયા હતા. અને ખાસ કરીને જે ઘટના બનવા પામી છે તેની અંદર જે એક મહિલા, એક બાળક અને ઉંમરલાયક વ્યક્તિ હતા, જેમાં ઉંમરલાયક વ્યક્તિને આગમાં દાજી જવા મળી હતા. તમામને ફાયર વિભાગ દ્વારા PTL હાઇડ્રોલિક મશીન દ્વારા સહી સલામત રેસ્ક્યુ કરીને કરવામાં આવ્યા છે. અને ઉંમરલાયક વ્યક્તિને 108ની મારફતથી ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે, જ્યાં હાલ એમની તબિયત શારીરિક સુધારા પર છે. અને ખાસ કરીને આવી ઘટના બની છે જયારે ઈ બાઇકની અંદર અવારનવાર આ ચાર્જિંગ છે કે રોડ પર પણ ચાર્જિંગ વખતે આ ઘણીવાર બાઇકોમાં આગ લગાવવા મળવા પામ્યા છે. ફાયર વિભાગ પણ ફોકસ કરે છે કે ફાયર વિભાગ જાણ કરે છે કે જયારે તમે આ બાઇકોને ચાર્જમાં મૂકો છો ત્યારે અગ્નિશાળા આ જે અત્યંત જ્વલનશીલ જે વસ્તુ હોય છે તેને સાફ દૂર રાખી અને મૂકો, જેથી તમે કોઈ ઘટના એવી બનાવવા પામે છે. જી કેતન, આભાર માહિતી બદલ. વડોદરાથી સમાચાર આવી રહ્યા છે. તાદલજા વિસ્તારમાં આગ લાગી હતી જે કાબુમાં લેવામાં આવી છે. સીફા કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આવેલા એક બુક સ્ટોરની અંદર અચાનક આગ લાગી હતી. બુક સ્ટોરમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સંપૂર્ણ દુકાન બળીને ખાક થઈ છે, જે બાદ બાજુમાં આવેલી હેર કટિંગની દુકાનમાં પણ આગ પ્રસરી હતી. 2 કલાકની જાહેરાત બાદ આગને કાબુમાં લેવામાં આવી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. 2 કલાકની જાહેરાત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. આ ઘટનાથી બાજુમાં આવેલી જે શોપ છે હેર કટિંગની, ત્યાં પણ આગ પ્રસરી હોવાની માહિતી છે. તાંદલજા વિસ્તારમાં વડોદરાના આગની આ ઘટના, સીફા કોમ્પ્લેક્સના બેઝમેન્ટના બુક સ્ટોરમાં આગ લાગી. બનાસકાંઠામાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. એક્ટિવા પર જતી વિદ્યાર્થીની ટ્રેક્ટર સાથે અથડાઈ, પાલનપુર માર્કેટ યાર્ડનો આ બનાવ છે. અકસ્માતમાં વિદ્યાર્થીની ઘાયલ થઈ છે, જેને હોસ્પિટલ ખસેડવામાં આવી.
અકસ્માતમાં વિદ્યાર્થીની જે પ્રકારે ઘાયલ થઈ આખી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વિદ્યાર્થીની થોડી ઝડપથી એક્ટિવા ચલાવીને આવી રહી હતી અને સામેની સાઈડથી ટ્રેક્ટર આવી રહ્યું હતું. જોકે વિદ્યાર્થીની ધડાકા સાથે ટ્રેક્ટર સાથે અથડાઈ. જે પ્રકારે કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીની તેના રસ્તા ઉપર જઈ રહી હતી, પરંતુ અચાનક જ ટ્રેક્ટર આવી ચડતા વિદ્યાર્થીની આંખી ઉછળે છે અને ટ્રેક્ટર સાથે ધડાકા પર અથડાય છે. આખી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જોકે હાલ આ ફૂટેજના આધારે સમગ્ર મામલાની તપાસ પણ કરવામાં આવી રહી છે. રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટી આજે રિપોર્ટ સોંપી શકે છે. એસઆઈટી ગૃહ વિભાગને રિપોર્ટ સોંપી શકે છે. રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં જવાબદારોને નિશ્ચિત કરવા માટે રાજ્યના ગૃહ વિભાગે રચાયેલી આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે રિપોર્ટ સરકારને સોંપ્યો નથી, પરંતુ ટૂંક જ સમયમાં કાર્યવાહી પૂર્ણ કરીને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને સમગ્ર મુદ્દે માહિતી આપવામાં આવશે. ગૃહ વિભાગના સૂત્રોના મતે એસઆઈટીની કાર્યવાહીમાં હાલ નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તે પૂર્ણ થવાના રહેશે. ગઈ રાત્રિના 2 વાગ્યા સુધી નિવેદનો નોંધવામાં આવ્યા હોવાની પણ માહિતી છે. આ રિપોર્ટના આધારે વધુ અધિકારી અને કર્મચારીઓનું સસ્પેન્શન પણ તોળાઈ રહ્યું છે. એસઆઈટીના વડા સિનિયર પોલીસ અધિકારી સુભાષ ત્રિવેદી 1-2 દિવસમાં એસઆઈટીના રિપોર્ટ અંગે સત્તાવાર નિવેદન આપી શકે છે. ખાસ કરીને 4 જુલાઈએ સરકારની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટની સાથે એસઆઈટીનો રિપોર્ટ પણ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. આ કાંડમાં એસઆઈટી આજે રિપોર્ટ સોંપી શકે છે તે પ્રકારની માહિતી આવી રહી છે. ખાસ કરીને 4 જુલાઈએ જે આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવવાની છે ત્યારે આ સમગ્ર માહિતી અને ફેક્ટ ચેકિંગનો જે રિપોર્ટ છે તેને પણ રજૂ કરવામાં આવી શકે છે હાઈકોર્ટમાં. સુરતમાં ફાયર સેફટી ન ધરાવતી 150થી વધુ શાળાઓને ડીઈઓ દ્વારા નોટિસ આપવામાં આવી છે. હાઈકોર્ટની રકોર બાદ સુરત જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. સુરત સહિત જિલ્લાની શાળાઓમાં ફાયર સેફટી અંગે તપાસ કરવામાં આવી હતી. સુરતમાં 1300થી વધુ શાળાઓનું સરપ્રાઇઝ ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ શાળાઓમાં ફાયર સેફટીના સાધનોમાં ખામીઓ જોવા મળી હતી. આ શાળાઓ પાસે ફાયર એનઓસી સહિતના આધાર પુરાવા કેમ નથી તે અંગે ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે. ફાયર સેફટી ન ધરાવતી 150 જેટલી શાળાને નોટિસ પટકારવામાં આવી હોવાની માહિતી છે. સુરતથી આ જાણકારી આવી રહી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી બાદ 150થી વધુ શાળામાં નોટિસ પટકારવામાં આવી છે. કુલ 1300થી વધુ શાળામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જેમાં 150થી વધુ સ્કૂલોને ફાયર સેફટીના અભાવને લઈને નોટિસ ફટકારવામાં આવી છે. પોરબંદરમાં ફાયર સેફટીને લઈને બેદરકારી દાખવનાર એકમો પર નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. નગરપાલિકાએ ફાયર સેફટીને લઈને ટ્રેકિંગ હાથ ધર્યું છે. શહેરની 118 જેટલી બહુમાળી ઇમારતો ફાયર એનઓસી વગરની હોવાનું સામે આવ્યું છે. આ તમામ બહુમાળી બિલ્ડિંગોમાં પાણીના કનેક્શન કાપવાની નગરપાલિકાએ તૈયારી બતાવી છે. ઇન્ચાર્જ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 34 જેટલા બહુમાળી બિલ્ડિંગોના પાણીના કનેક્શન કાપવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ વિભાગે સાથે લઈ અને વોટરવર્ક્સ વિભાગે કુલ 34 જેટલી જગ્યાએ જે સર્વે કરી અને ચેકિંગ હાથ ધરેલું છે. 34 જગ્યાએ પાણીના કનેક્શન કાપેલા છે. ગુજરાતના દરિયાકાંઠેથી પકડાતા માદક દ્રવ્યોના બનાવો પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે ગુજરાત પોલીસ સહિત કેન્દ્રીય એજન્સીઓ સંકલનથી જ દેશમાં ઘૂસાડતા આ ડ્રગ્સ દેશમાં ઘૂસી શકતું નથી અને સરહદ પર જ તેને પકડી લેવામાં આવે છે. હર્ષ સંઘવી ગુજરાત પોલીસ સહિત એજન્સીઓનો પણ આભાર માન્યો છે. ગુજરાત પોલીસ કો, બીએસએફ કો, એનસીબી કો એવમ સભી એજન્સીસ કો બહોત બહોત શુભકામનાએ દેતા હું. પાકિસ્તાન અફગાનિસ્તાન સે જો ભારત મે ડ્રગ્સ ભેજને કી કોશિશ કી જાતી હૈ ઉસે બહોત બડે પૈમાને પે યે સભી ફોર્સિસ ને કોઓર્ડિનેશન કરકે યે ડ્રગ્સ કો ભારત કી સીમા મે ઘુસતે હુએ રોકા હૈ. ગીર સોમનાથના કોડીનારના નવા ગામમાં સિંહ પરિવારના ધામા સામે આવ્યા છે. મોડી રાતથી જ વાડી વિસ્તારોમાં સિંહ પરિવારના ધામા આવ્યા છે. સિંહણ અને
ત્રણ સિંહ બાળ મળી કુલ ચાર સિંહના ધામમાં કેદ થયા છે. રખડતા પશુનું મારણ કરી મિજબાની માણી રહ્યા હતા તેવા પણ દ્રશ્યો સામે આવ્યા. ગત મહિને પણ અહીંયા સિંહોએ ધામમાં નાખ્યા હતા. ફરી સિંહોના ધામમાંથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. નકલી કચેરી, નકલી એરે હુકમ, હવે નકલી કર્મી. જી હા, દાહોદમાં નકલી સરકારી કર્મીનો વિડીયો વાયરલ થયો છે. લીમખેડા તાલુકા પંચાયતનો આ વિડીયો વાયરલ થયો છે. અગાઉ દાહોદમાં નકલી કચેરી અને નકલી એરે હુકમનું પ્રકરણ બહાર આવી ચૂક્યું છે અને હવે નકલી કર્મચારીઓ સામે આવી રહ્યા છે. લીમખેડા તાલુકા પંચાયત કચેરીના બાંધકામ શાખામાં સરકારી કર્મચારીઓની જગ્યા પર બિન અધિકૃત વ્યક્તિઓ બેઠા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. તાલુકા પંચાયતની બાંધકામ શાખાઓમાંથી કરોડો રૂપિયાના વિકાસના કામો થાય છે. બાંધકામ શાખામાં કેટલા સમયથી આવા બિન અધિકૃત વ્યક્તિઓ કામગીરી કરી રહ્યા છે તે સૌથી મોટો તપાસનો વિષય છે. આ તરફ વાયરલ વિડીયો અંગે લીમખેડા ટીડીઓએ કહ્યું છે કે વિડીયોમાં દેખાનાર લોકો અમારા નથી, કોણ વ્યક્તિઓ છે તેની પણ તેઓને જાણ નથી. તેમાં હકીકત એ છે કે આવા કોઈ કર્મચારી અહીંયા કામ કરતા નથી અને બાંધકામમાં કેવું કે બિલોને એવું લઈને માલ લોકો આવતા હોય છે એટલે કોઈ માણસો બેઠા હશે અને કોઈ માણસે આવતા વિડીયો ઉતારીને આવતા ખોટી રીતે ફેલાવ્યો છે. બાકી આવી કોઈ હકીકત છે નહીં અને આવા કોઈ કર્મચારીના અહીંયા આવતા હોય તો એમ જે વિડીયો ઉતારનાર વ્યક્તિએ તરત ધ્યાન દોર્યું હોય તો એક જ ખ્યાલ આવતો, પણ અત્યારે તો વિડીયો ક્યાંનો છે કંઈ ખ્યાલ આવતો નથી. વિડીયોમાં જોઈને કોઈ એવું કંઈ ખ્યાલ આવતો નથી કે કોઈ કર્મચારી છે કે કોણ છે. એટલે હાલ આ તો હું તો વિડીયોમાં જોઈને જ કહી કે આ કોઈ કર્મચારી તો નથી અને આવો કોઈ કર્મચારી કામ પણ કરવાના. દાહોદમાં દેશભાવ રાખીને શાળાના આચાર્યના નામે અરજી કર્યાની ફરિયાદ થઈ છે. પ્રાંત અધિકારીની સુનાવણીના હુકમ બાદ આ સમગ્ર મામલો બહાર આવ્યો છે. આ મામલે શાળા આચાર્યે ફરિયાદ પણ નોંધાવી છે જેમાં પોલીસ તપાસ અને સીસીટીવી કેમેરાના માધ્યમથી ભાંડો ફૂટ્યો છે. અરજી બાદ આચાર્યને પ્રાંત અધિકારીએ જવાબ માટે બોલાવ્યા હતા જેમાં આચાર્યને શંકા જતા મામલો બહાર આવ્યો હતો. આ પ્રકરણમાં દાહોદ એ ડિવિઝન પોલીસે તપાસ કરતા ટીનાબેન જૈન દ્વારા દ્વેષ ભાવના રાખી અરજી કરાઈ હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ નોંધાઈ અને પછી પોલીસ ફરિયાદ પછી આગળ બધી તપાસ થઈ અને તપાસ કરતા ખાનગી રહે બધી તપાસ કરીને તપાસ કરતા ફૂટેજ જોયા છે સીસીટીવી કેમેરાના અને એ બધી વસ્તુઓનો તપાસ કરતા અંતે એવું માલુમ પડ્યું છે કે આ બેન કદાચ હોઈ શકે, કારણ કે જે આરપીએડી કરે છે એ આરપીએડી કરનાર વ્યક્તિ જે વેહિકલ ઉપર આવે છે અને જાય છે એ વેહિકલનો નંબર અમને મળ્યો છે અને એ વેહિકલનો નંબર કોનો છે એવું તપાસ કરતા અંતે માલુમ પડ્યું છે કે આ વેહિકલ ઉત્તર બુનિયાદી કન્યા આશ્રમ શાળાના જે પ્રિન્સિપલ બેન છે આચાર્ય બેન ટીનાબેન એનું આ વેહિકલ છે. સમાચારો બહાર રૂકાય શું એક બ્રેક માટે.